રાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સીએમ ડેશબોર્ડ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કોવિડ 19 હોસ્પિટલમાં ખાસ કરીને બાળ દર્દીઓની વિગતો મેળવી હતી. અહીં હાલ 7 બાળકો સારવાર હેઠળ છે અને 1 બાળક ઓક્સિજન પર છે. મુખ્યમંત્રીએ સિનિયર તબીબોને દિવસમાં 2 વખત આઈસીયુમાં મુલાકાત લેવા સૂચના આપી હતી. સાથે જ મુખ્યમંત્રીએ તબીબોને ટકોર કરતા કહ્યું હતું કે આઈસીયુમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થવા જોઈએ. મુખ્યમંત્રીએ સીએમ ડેશબોર્ડ મારફતે હોસ્પિટલના કોરોના સંક્રમિત દર્દીઓ, ડોક્ટર્સ, નર્સ સહિતના આરોગ્ય કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો, જેમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, સિનિયર આઈએએસ અધિકારી રાહુલ ગુપ્તા, મિલનદે તોરણવણે, કલેક્ટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ જોડાયા હતા. આ દરમિયાન જયંતિ રવિએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે રાજકોટમાં સારામાં સારી ઓક્સિજનની વ્યવસ્થા છે. અહીં ઓક્સિજનની કોઈ ઘટ નથી. ગઈકાલે 100 વેન્ટિલેટર આવ્યા હતા અને હજુ જરૂર મુજબ આગળ કાર્યવાહી કરીશું. એની અંદર જે બધી સુવિધાઓ છે, ક્લેન્લીનેસ, ત્યાંની જે દવાઓ છે, પછી ટ્રીટમેન્ટ, નર્સિસ, ડોક્ટર્સ અને ખાસ પેશન્ટ સાથે 6-7 જેટલા પેશન્ટ સાથે પ્રત્યક્ષ એક પૂછાવડાવ્યું અને રેન્ડમલી પણ કે આ બેન સાથે વાત કરી છે, આ વ્યક્તિ સાથે વાત કરવી છે. એ રીતે આ બેઝિક હેતુ અને બધા તરફથી એક સુરમાં વાત નીકળી કે ભલે બહાર એક સમટાઈમ્સ મિસઇન્ફોર્મેશન પણ હોય, પણ એકંદરે જે સર્વિસીસ છે, જે ક્વોલિટી ઓફ સર્વિસીસ, જે ડોક્ટર્સ જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપી રહ્યા છે, એનાથી બધા ખૂબ જ સંતુષ્ટ છે એવી રીતે ક્લિયરલી આવ્યું. અમે બિલકુલ આશ્વાસન આપવા માંગીએ છીએ કે આપણી પાસે પીરીયુ રાજકોટમાં 11,000 લિટરની લિન્ડે, જે વર્લ્ડની સારામાં સારા ક્વોલિટીની ઓક્સિજન ઉપલબ્ધ કરાવતી જે વ્યવસ્થા છે એ આપણે કરી જ છે. એની ટેન્ક ઉપલબ્ધ છે. એ સિવાય જો કદાચ સંખ્યામાં ઉમેરો થાય તો પણ 20,000 લિટરની ટેન્ક પણ એક દિવસમાં રેડી કરી શકીએ એવી આપણી પાસે વ્યવસ્થા છે. એટલે ટૂંકમાં દવાઓ, પ્રોટોકોલ્સ, ત્યાં સ્ટાફ મેમ્બર્સ, પછી જે પણ ઓક્સિજન, આ બધી ફેસિલિટીઝ, જમવાની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આજે વીસીમાં તમે પ્રત્યક્ષ પણ આ નિહાળી શકો છો, જોઈ શકો છો, કેમ કે હોસ્પિટલની અંદર સામાન્ય લોકો નથી જઈ શકતા અને આ ખોટી અમુક માન્યતાઓ જે પ્રસરતી હોય, તો આપણી ફરજ છે કે સાચી જે વિગત આપણે હમણાં જોયું અને જે છે બધા તરફ આપણે આને શેર કરીએ.